એનએસ ગુજરાત ન્યૂઝ તરફથી અત્યારે એક એક્સક્લુઝિવ સમાચાર મળી રહ્યા છે. હળવદ શક્તિનગર પાસેથી દૂધના ટેન્કરમાંથી ઇંગ્લિશ દારૂ 35 લાખ ના મુદ્દામાલ સાથે ઝડપાયો છે. તો રાજસ્થાનથી કચ્છ જતા દૂધના ટેન્કરમાં ભરેલો લાખોની કિંમતનો દારૂનો જંગી જથ્થો ઝડપી લેવામાં હળવદ પોલીસની ટીમને સફળતા મળી છે. ત્યારે રાજસ્થાનથી કચ્છ તરફ દારૂ ભરેલું ટેન્કર પસાર થવાનું હોય તેની બાતમીને આધારે જિલ્લા પોલીસ વડા ડોક્ટર કરણરાજ વાઘેલાની સૂચનાથી હળવદ પીઆઈ એમઆર સોલંકીની ટીમે વોચ ગોઠવી હતી. ત્યારે ટિંકરની તલાશી લેતા દૂધને બદલે ટેન્કરમાંથી દારૂનો જથ્થો જોવા મળ્યો હતો, જેમાં 450થી વધુ દારીની પેટી લાખોની કિંમતનો દારૂનો જથ્થો ટેન્કરમાંથી મળી આવ્યો હતો. તો લાખોનો દારૂ અને ટેન્કર મળીને 35થી વધુની કિંમતનો જથ્થો જપ્ત કરાયો છે. તેમજ ટેન્કર ચાલકને લઠ્ઠુરામ બિશ્નોઈની અટકાયત કરવામાં આવી છે. તો હળવદ શક્તિનગર પાસેથી દૂધના ટેન્કરમાંથી ઇંગ્લિશ દારૂ 35 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયો છે. અત્યારે આપણી સાથે આપણા સંવાદદાતા મયુર રાવલ જોડાઈ ગયા છે. જી મયુર જી, જણાવશો કે શું છે આ સમગ્ર ઘટના? આજે સવારના 9:30 કલાકે મોરબી જિલ્લા કરણાચી વાઘેલાની સૂચનાથી પીઆઈ એમાં સોલંકી સાથે શક્તિનગર પર વોચ ગોઠવી, શક્તિનગર બાજુમાં આવેલ રામદેવ હોટલ ની સામે રોડ ઉપરથી એક ટેન્કર શંકાસ્પદ હાલતમાં નીકળતા તેની ઉપર વોચ રાખી અને તેની ઉપર છાપો મારતા 450 જેટલી વિવિધ બ્રાન્ડ ની ઇંગ્લિશ દારૂ બોટલ જથ્થો ઝડપી પડ્યો છે. અને એની સાથેના ડ્રાઈવર જે રાજસ્થાનના મૂળ છે એને ઝડપી પડ્યો છે. અને આ માલ કચ્છના ગાંધીધામ ની અંદર ડિલિવરી આપવાની હતી, કોને આપવાની હતી એ બધી વધુ માહિતી એમાં સોલંકી સર ચલાવી રહ્યા છે. અને હાલમાં હજી દારૂની પેટી હળવદ પોલીસ સ્ટેશન ખાતે ઉતારવામાં આવી રહી છે. જી મયુરજી, ધન્યવાદ આ સમગ્ર માહિતી માટે. તો એનએસ ગુજરાત ન્યૂઝ તરફથી ત્યારે એક એક્સક્લુઝિવ સમાચાર મળી રહ્યા છે. હળવદ શક્તિનગર પાસેથી દૂધના ટેન્કરમાંથી ઇંગ્લિશ દારૂ 35 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયો છે. ત્યારે રાજસ્થાનથી કચ્છ તરફ દારૂ ભરેલું ટેન્કર પસાર થવાનું હોવાની બાતમીના આધારે જિલ્લા પોલીસ વડા કરણરાજ વાઘેલાની સૂચનાથી હળવદ પીઆઈ એમઆર સોલંકીની ટીમે વોચ ગોઠવી હતી અને લાખોનો દારૂ અને ટેન્કર મળીને 35 લાખથી વધુ કિંમતનો જથ્થો જપ્ત કરાયો છે.